તો શૂન્યક્રમની પ્રક્રિયા, શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું? પ્રક્રિયકોના નિપજ બંને સરખા હોય તો, સરખા બનતા હોય તો શું થાય? બંનેનો ઘાતાંક સરખો હોય તો, ઘાતાંક સરખો હોય તો આપણે બાદબાકી શૂન્ય થાય, એટલે માટે શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય. હવે કોઈ પણ સંખ્યાનો ઝીરો ઘાત એટલે અચળ પદ થઈ જાય, એક થઈ જાય. કોઈ પણ સંખ્યાનો ઝીરો ઘાત લખીએ એટલે એને એક કહેવાય, એક કહેવાય એટલે એ અચળ પદ કહેવાય. અચળ પદ આવે એટલે કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાતાંક એટલે એક એકમ થાય. તો અહીંયા આગળ વેગ છે, વેગનું મૂલ્ય કેટલું થઈ જવાનું? એક એકમ થઈ જવાનું. એક એકમ એટલે અચળ વેગ થઈ જશે, બરાબર છે? તો અહીંયા આગળ અચળ તરીકે આપણે કે ને લઈએ, તો આપણે અચળાંક તરીકે કે ને લઈએ તો આપણને શું મળશે? ડીઆર, ડી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ કે. આપણે માઇનસ કે કેમ લીધા? તો કે માઇનસ કે એટલા માટે લઈએ છીએ કે આપણને પ્રક્રિયક લઈએ છીએ, પ્રક્રિયકનો જથ્થો હંમેશા ઘટતો જાય, ઘટતો જાય એટલે માઇનસ એક લેવામાં આવે, એટલે કે અહીંયા આગળ માઇનસ લેવામાં આવે. બીજું અહીંયા સંકલન કરેલું છે, સંકલન કરીએ છીએ એટલે શું થાય? બધી જે પ્રક્રિયાઓ છે, પ્રક્રિયાઓ ધારો કે એક જ તબક્કામાં થતી હોય તો આપણને સીધે સીધું મળી જશે, પણ પ્રક્રિયાઓ ઘણા બધા તબક્કામાં થતી હોય તો બધી પ્રક્રિયાઓનો આપણે બેઝિક સરવાળો કરવો પડે, અને આ સરવાળો આપણે સંકલનની રીતની મદદથી કરીએ છીએ, બરાબર છે? માટે આપણે અહીંયા આગળ સંકલન અચળાંકનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, એટલા માટે આપણને સૂત્ર મળે કોન્સન્ટ્રેશન આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ આઈ, જે આઈ શું છે? સંકલન અચળાંક છે, બરાબર છે? હવે આપણે ટી શરૂઆતનો શૂન્ય સમય લઈએ, તો શૂન્ય સમય લઈએ તો શું થાય? તો કે અહીંયા આગળ ટી બરાબર ઝીરો મૂકીએ, તો ટી બરાબર ઝીરો મૂકીએ તો કોન્સન્ટ્રેશન આર ઇઝ ઇક્વલ ટુ આઈ, લેનો અર્થ પ્રક્રિયકોનો શરૂઆતનો જથ્થો એ સંકલન અચળાંક બરાબર થશે. પ્રક્રિયકોનો શરૂઆતનો જથ્થો, આર એટલે શું? રિએક્ટન્ટ, રિએક્ટન્ટ એટલે પ્રક્રિયકો, પ્રક્રિયકોનો શરૂઆતનો જથ્થો જે બી લેવામાં આવે છે, તો જે શરૂઆતનો જથ્થો છે એ શરૂઆતનો જથ્થો એ નિપજ તરીકે, સોરી અચળાંક, સંકલન અચળાંક આઈ તરીકે આપણે લખી શકીએ છીએ. એટલે સૂત્ર બનશે કોન્સન્ટ્રેશન આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ આર ઝીરો. આર ઝીરો શરૂઆતની સાંદ્રતા છે, પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા આર ઝીરો તરીકે આપણે ઓળખીશું. તો અહીંયા આગળ આર ઝીરો નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ આપણે સાંદ્રતાની દ્રષ્ટિએ લઈએ તો સંતુલન અચળાંક કે બરાબર શું થાય? તો કે આર ઝીરો માઇનસ આર એટલે કે પ્રક્રિયકોમાં, પ્રક્રિયકોની સાંદ્રતામાં થયેલો ફેરફાર ભાગ્યા સમય. પ્રક્રિયકોની સાંદ્રતામાં થયેલો ફેરફાર, શરૂઆતનો સાંદ્રતા કેટલી લીધી? આર ઝીરો લીધી, એમાંથી કેટલી બની? આર બની. આર બની એટલે શું થાય? અંતિમ આર અને પ્રારંભિક આર ઝીરો, તો તફાવત આર ઝીરો માઇનસ આર, કોન્સન્ટ્રેશન આર ઝીરો માઇનસ કોન્સન્ટ્રેશન આર, અને એના માટેનો સમય છે ટી માઇનસ ઝીરો એટલે ટી. તો આ રીતે આપણને સૂત્ર પ્રાપ્ત થાય. એક ઉદાહરણ ધારો કે આપ્યું છે એન એચ થ્રી નું, તો કે ટ્વાઇસ એન એચ થ્રી ગીવ્સ એન ટુ પ્લસ થ્રી એચ ટુ. તો વેગ એન એચ થ્રી રેસ ટુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ કે આપણે લઈ શકીએ છીએ, કે અહીંયા આગળ એન ટુ અને એચ ટુ કયા સ્વરૂપે છે? ગેસ સ્વરૂપે છે. એન એચ થ્રી પણ ગેસ સ્વરૂપે છે, કેટલા? બે એન એચ થ્રી લીધા, હા બે બને છે, એક એચ બને છે અને એક એન ટુ બને છે. તેનો અર્થ અહીંયા આગળ પ્રક્રિયા શૂન્યક્રમની પ્રક્રિયા તરીકે આપણે ઓળખીશું. સેમ એજ રીતે આપણે ગણતરી કરવાની છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ઘાતાંક એક લેવાનો છે. શૂન્યક્રમની પ્રક્રિયાથી તો ઘાતાંક કેટલો લીધેલો? ઝીરો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ઘાત લેવાનો છે એક. એક લઈશું એટલે જે કિંમત છે તે જ આવવાની, એટલે જે કિંમત છે એ જ કિંમત આપણને પ્રાપ્ત થાય, બરાબર? તો એકવાર વાંચી લો.